पूजनी विजयराज लाइब्रेरी खाते कच्छ जिला भारतीय जनता पार्टी द्वारा कल्याणकारी योजना માટેનો लाभ मेळो યોજાયો। भूज એ કચ્છનું પાટનગર શહેર છે। પરંપરા રીતે વર્ષોથી સાતમ અને આઠમમાં ભુજમાં મેળો યોજાતો હોય અને સ્વાભાવિક છે કે ભુજની જનતા મેળા અને આ રીતે એક શોખ અને શોખીન પણ છે। આ મેળાને અનુસંધાને લોકોને કંઈક હશે જે પોતાના રાબેતા મુજબના કામ અર્ચણ કરતા એવા અનેક પ્રકારની સરકારની યોજનાઓના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લો નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે લોકોને મેળામાં આવતા એક કેમ્પ દ્વારા એ આધાર કાર્ડ બનાવવું હોય, આધાર કાર્ડમાં ફેરફાર કરવા હોય, આયુષ્યમાન કાર્ડ બનાવવું હોય એના પણ કાંઈ અધૂરા હો તો પૂર્તતા કરવા માટે આવી અનેક યોજનાઓ સામેથી એક કેમ્પ રખાવીને નગરપાલિકાએ જે એક ઉમદા દાખલો બેસાડ્યો છે એ આવકારદાયક છે અને એમને હું ધન્યવાદ આપું છું। સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર વાતો નહીં પણ આવા કાર્યક્રમો દ્વારા તક ઝડપીને લોકો વચ્ચે જે લોકો માટેની પડતી દુવિધાઓને કઈ રીતે સુવિધામાં પલટાવી આવો એક નાનકડો પ્રયાસ છે અને આ પ્રયાસથી એક સંસ્કાર, એક સ્વભાવ અને સિદ્ધાંત વ્યક્તિના પાર્ટીના કેવા હોય એના ઉપરથી ફલિત થતું હોય। હું ખૂબ ખૂબ ભાઈશ્રી જગતભાઈ, ભાઈશ્રી ઘનશ્યામભાઈને, આખી ટીમ નગરપાલિકાને ધન્યવાદ અને અભિનંદન આપું છું। આજે સર્વપ્રથમ સૌ કોઈ કાર્યકરોને આપણા ભુજવાસીઓ માટે કંઈ કરી છૂટવાની જ્યારે અંદરથી ભાવના જાગી હોય ત્યારે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ કોઈ સેવા કાર્યમાં પીછેહઠ નથી કરતી હોતી ત્યારે કલ્યાણકારી યોજનાઓનો જ્યારે લાભ આ મેળો જે થતો હોય, જે આ લોકો પોતાના બાળકો માટે રમકડા કે હરવા ફરવા માટેનો મેળો થતો હોય ત્યારે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી એ ભુજવાસીઓ માટે કંઈ કરી છૂટવાની નેમ સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળો એક અલગ અનોખું એક સૂચન મળ્યું સૌ કાર્યકરો દ્વારા। ત્યારે આ સૂચનને અમે અમારા શીર્ષ નેતૃત્વ સુધી પહોંચાડ્યું ત્યારે અમારા કચ્છ ભાજપના મોવડી, અમારા સૌના વડીલ આદરણીય શ્રી કેશુભાઈ પટેલ પ્રમુખશ્રી એ અમને આ કાર્ય કરવા માટેની અમને પીઠબળ પૂરું પાડી, અમને હૂંફ પૂરું પાડ્યું। ત્યારે આપ જોઈ શકો છો એ પ્રમાણે આયુષ્યમાન કાર્ડ હોય કે આધાર કાર્ડના સુધારા વધારા હોય, વિધવા સહાય હોય કે નિરાધાર વૃદ્ધ સહાય હોય અથવા તો નાની બાલિકાઓ માટેની સહાય હોય, માતાઓ માટેની સહાય હોય, એ સૌ કોઈ યોજના આજે એક જ તંબુ નીચે, એક જ બેનર હેઠળ આજે અહીં ચાલુ કરવામાં આવી છે। હું આપના માધ્યમથી સર્વપ્રથમ તો કચ્છની આપણા સૌ કોઈ જે વહીવટીતંત્ર છે જિલ્લાનું, તેમના જે નાયબ મામલતદારો છે શ્રી તેજસ વ્યાસ સાહેબ હોય, રાઠોડ સાહેબ હોય, આ સૌ કોઈની ટીમે અમને પૂરતો સહકાર પણ મળ્યો છે। સાથે સાથે જિલ્લા પંચાયત તરફથી પણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ પારુલબેનના નિર્દેશન હેઠળ આઈસીડીએસની ટીમ હોય કે પછી પીએમ જય એટલે કે આપણી સીડીએચઓ સાહેબની એટલે કે આરોગ્યની ટીમ હોય, સૌ કોઈ સાથે આજે એક જ બેનર હેઠળ અહીં બેઠા છે ત્યારે ભુજના સૌ કોઈ લોકોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લે અને વધુમાં વધુ સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે તે ઘર ઘર સુધી પહોંચે એ જ અમારી નેમ છે।